નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ છ ના પ્રશ્નોની વાત કરીશું સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ બરાબર પાંચમા નંબરનો જે પ્રશ્ન છે એમાં સૌ પ્રથમ પૂછેલું છે આપણને કે રોકેટનું અસ્તર ઉડાન દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે અસ્તર એટલે એની ઉપરનું જે સ્તર છે એની વાત કરેલી છે હવે પોરા ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે રોકેટ કે વાતાવરણ હવે આ બાબતને તમે અહીંયા જે આપેલી છે બરાબર અને આ રીતે સમજીએ હવે જ્યારે રોકેટ પૃથ્વી ઉપરથી છોડવામાં આવે છે ત્યારે એ ખૂબ ઝડપથી ગતિ કરતું કરતું ઉપર જતું હોય છે અને આ ગતિ દરમિયાન એની અંદરની જે ઉર્જા છે એ ગતિ ઉર્જા ઘર્ષણની અંદર પરિણામે છે બરાબર તો રોકેટના ઉડાન દરમિયાન તેનું અસ્તર રોકેટના પોતાના લીધે સર્ગી ઉઠે છે કે એની જોડે ગતિ ઉર્જા છે ઘર્ષણ વિરુદ્ધ થતાં કાર્યને પરિણામે રોકેટની ગતિ ઉર્જા સતત ઘટે છે અને ઘર્ષણ વિરુદ્ધ સ્થાનાંતર થતાં થતું કાર્ય ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થયેલું જોવા મળે છે એટલે અહીંયા બીજી રીતે કહેવું હોય તો એવી રીતે કહી શકાય કે ઉષ્મા ઉર્જા જે મળે છે એ ગતિ ગતિઊર્જાના ભોગે મળે છે જે રોકેટની અંદર જે ગતિ ઉર્જા હતી એના કારણે એ ગતિ ઉર્જા ઘટે છે અને એની સામે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ત્યાં દેખાય છે બરાબર તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું બીજા નંબરે કહેલું છે કે સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તિય કક્ષામાં ઘૂમે છે સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળવે થયેલ કાર્ય શૂન્ય હોય છે શા માટે હવે આની અંદર તમે સમજજો કે અગાઉ આપણે એવું ભણ્યા કે લંબરૂપે બળ લાગતું હોય જ્યારે ત્યારે કાર્ય થતું નથી પણ અહીંયા એવું પણ કહે છે સાથે સાથે કે જે સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘ્ય કક્ષામાં ભ્રમણ કરે છે હવે અતિ દીર્ગૃત્ય કક્ષા કોને કહેવાય તો ધારો કે અહીંયા આ જગ્યાએ તમે સમજો કે અહીંયા સૂર્ય છે અને આ રીતે ભ્રમણ કરતા હોય દીર્ગુત્તીય કક્ષા છે બરાબર વર્તુળાકાર કક્ષા કરતાં જુદી પડે છે તો અહીંયા આ બાબતની વાત કરે છે તો અહીંયા બળ લંબરૂપે લાગતું નથી એ પરિસ્થિતિમાં તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળવડે થયેલ કાર્ય શૂન્ય હોય છે સમજાવો તા માટે તો આના જવાબમાં આપણે એવું લખી શકીએ કે જ્યારે ધૂમકેતુ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે ત્યારે એ ગુરુત્વાકર્ષણ બળના કારણે એની આજુબાજુ ભ્રમણ કરતું હોય છે અહીં કક્ષા દીર્ઘવૃત્તિ હોવાથી બળ સંપૂર્ણપણે લંબરૂપે ન કહી શકાય પણ જ્યારે આપણે સંપૂર્ણ ભ્રમણ કક્ષાનો વિચાર કરીએ છીએ ત્યારે ધૂમકેતુ પોતાની જે જગ્યા છે ત્યાં પાછો આવે છે અને એટલા માટે એમ કહી શકાય કે એક બંધ ગાળો રચે છે તો બંધ માર્ગ પર ભ્રમણ કરે છે તો આ બંધ માર્ગ માટેની આપણે વાત કરતા હોઈએ ત્યારે સરક્ષી બળોના કિસ્સાની અંદર અહીંયા કોઈ બાહ્ય કોઈ બીજું બળ લાગતું નથી ગુરુત્વાકર્ષણ બળ સિવાય એ સરક્ષી બળોની અંદર આવે છે તો બળ માટે કોઈ પથ પર થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે હવે બંધ માર્ગ ઉપર જ્યારે ગતિ થાય ફરીને પાછો ત્યાં જ આવે તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો થવાનો નહીં તો બંધ માર્ગ પર સ્થિતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે વર્તુળાકાર બંધ માર્ગ પર કેન્દ્રગામી બળ અને સ્થાનાંતર પરસ્પર લંબરૂપે હોય છે અને તેથી કાર્ય શૂન્ય થાય છે તો અહીંયા પણ કાર્ય શૂન્ય થાય છે અને એ કાર્ય શૂન્ય થવાનું કારણ એનો બંધ ગાળો છે બંધ માર્ગ ઉપર એ ભ્રમણ કરે છે તો આ બાબત અહીંયા તમારે લખવાની છે આની અંદર ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે એ આ રીતે આપેલો છે પૃથ્વીની આજુબાજુ પાત્રળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય છે તેમ તેની ઝડપસા માટે ક્રમશઃ વધતી જાય છે હવે આનું કારણ આપણે બહુ સરળતાથી સમજી શકીએ છીએ કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો ઉપગ્રહ જેમ પૃથ્વીની નજીક આવે તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટે છે આ તો ક્લિયર છે આઠમા ચેપ્ટરમાં તમે ભણશો ગુરુત્વાકર્ષણની અંદર કે સ્થિતિ ઉર્જા કેવી રીતે નક્કી થાય છે હવે કુલ ઉર્જા બરાબર શું તો કે સ્થિતિ ઉર્જા વધતા ગતિ ઉર્જા કુલ ઉર્જા અચળ હોવાથી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો હોવાથી ગતિ ઉર્જા વધે છે જો કે વાતાવરણમાંના ઘર્ષણના કારણે તેની કુલ ઉર્જા થોડી ઘટે છે પણ એ તમે ધ્યાનમાં લો પણ સ્થિતિ ઉર્જા જે છે એ મોટા પ્રમાણમાં ફેરફાર પામે છે માટે એ સ્થિતિ ઉર્જાના ઘટાડાના કારણે કુલ ઉર્જા ભલે ઘટતી હોય પણ આપણને ગતિ ઉર્જામાં વધારે ઘટાડો જોવા મળતો નથી બરાબર તો એ આન્સર આની અંદર આપણે લખીશું એના પછી ડી નંબરનો જે પ્રશ્ન છે એમાં આકૃતિ આપેલી છે હવે આ જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે એ આકૃતિમાં શું જોવા મળે છે એક વ્યક્તિ પોતાના હાથમાં બ્લોક લઈ સીધો ચાલી રહ્યો છે અને બી આકૃતિની અંદર એક વ્યક્તિ પોતાના હાથમાં દોરી રાખે છે અને બ્લોક જે છે એ આ રીતે લટકાયેલો છે જે અહીંયા ગરગડી છે એની ઉપરથી એને પસાર કરેલો છે તો આ રીતે તમે ધ્યાનમાં લેશો બંને આકૃતિને તો પ્રશ્ન પૂછેલો છે કે બે મીટર જેટલું ચાલે છે બંને કિસ્સાની અંદર તો દોડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે પંદર કેજી જેટલું દળ લટકાવેલ છે તો કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે એટલે તમારે બે કિસ્સાઓ ધ્યાનમાં લઈ એમાંથી વધારે વર્ગ કયા કિસ્સામાં થાય છે એનો જવાબ આપવાનો છે તો જુઓ પહેલાં નંબરનો જે કિસ્સો છે એની અંદર ગુરુત્વાકર્ષણ બળ માટે વિચારીએ તો વ્યક્તિ પોતાની હાઈટ જે છે એ હાઈટ પ્રમાણે આ બ્લોકને અહીંયાથી ધારો કે અહીંયા આ પોઝિશનમાંથી અહીંયા લઈ ગયો પોતાના હાથમાં રાખીને તો આની સ્થિતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી નથી થતો તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ના થતો હોય તો કાર્ય કેવું થાય જીરો વર્ગ જીરો મળશે પહેલા કિસ્સાની અંદર ચલો બીજા કિસ્સામાં શું થાય છે તો બીજા કિસ્સાની અંદર એ બે મીટર જેટલું ચાલે છે બરાબર પહેલામાં પણ બે મીટર છે બીજામાં તો શું થશે આ બ્લોક જે છે એ બે મીટર જેટલો ઊંચો આવવો જોઈએ તો પંદર કેજીનો બ્લોક બે મીટર જેટલો ઊંચો આવે તો એમ જી એચ પ્રમાણે એચનો જવાબ બે મીટર મૂકી દઈએ એમ પંદર આપેલો છે જી ગુરુત્વાકર્ષણ અચના ગુરુત્વપ્રવિક જી છે એની કિંમત ભરી દઈએ તો આની ગણતરી આપણને આ રીતે આપેલી છે ડબલ્યુ બરાબર એફડી કોસ ઠીટા પહેલાંનું કાર્ય જીરો બીજાનું કાર્ય મેળવવા માટે એફડી કોસ જીરો આ રીતે લશો તો એ જ જવાબ મળશે એમ પ્રમાણે જશો તો પણ એ જવાબ મળશે એમ જી ડી ડીની જગ્યાએ બે મૂક્યા જીની જગ્યાએ નવ પોઈન્ટ આઠ અને એમની જગ્યાએ પંદર આ બધાનો ગુણાકાર કર્યો તો આપણને બસોને ચોરાણું ઝૂલ મળે છે તો બસો ચોરાણું ઝૂલ એ આન્સર થયો હવે પહેલો મળ્યો ઝીરો જવાબ અને બીજો મળ્યો બસો ચોરાણું તો કાર્ય બીજા કિસ્સાની અંદર વધારે થયું કહેવાય બરાબર તો એ જ આપણને અહીંયા શોધવાનું કીધેલું છે હવે સાતમા પ્રશ્નની વાત કરીએ આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો તમારા જવાબ માટે કારણ આપો તો પહેલા નંબરે કહેલું છે કે બે પદાર્થોની સિદ્ધિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે હવે શબ્દ બરાબર સમજજો પ્રશ્નમાં શું પૂછેલું છે બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં અથડામણ સ્થિતિસ્થાપક છે અને દરેક પદાર્થના શબ્દ વાપરેલો છે તો મિત્રો અહીંયા તંત્રના માટે શબ્દ યુઝ કર્યો હોત તો બરાબર હતો દરેક પદાર્થના તો અથડામણ પછી દરેક પદાર્થની જે ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા બરાબર અને એમનો જે ને વેગમાન એ એનાય રહેશે નહીં એટલે અહીંયા આ શબ્દના કારણે સિદ્ધિશાપક અથડામણ હોવા છતાં વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થતું નથી માટે આ વિધાન ખોટું છે બરાબર ચલો બીજા નંબરના પ્રશ્નમાં જોઈએ કે પદાર્થ પર લાગતાં કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે પદાર્થ પર લાગતા કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીની વાત કરવામાં આવે કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે તો બળ લાગે તો બળ લાગવાના કારણે બાહ્ય બળ લાગતું હોય જ્યારે તો એ કિસ્સાની અંદર આંતરિક જે ઉર્જા છે એ શું થાય છે બદલાય છે એટલે તંત્રની કુલ ઉર્જામાં ફેરફાર થાય છે માટે આ વિધાન ખોટું છે ત્રીજા નંબરે કહેલું છે પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન બંધ માર્ગની ગતિ એટલે ફરીને ત્યાં પાછો આવી જાય કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે તો આ વિધાન સાચું છે કે ખોટું તો મિત્રો સમજો કે આમ તો તમે બળ ક્ષેત્રનો વિચાર કરતા હોય તો આ વિધાન સાચવું પડે પરંતુ તમે ઘર્ષણ બળનો વિચાર કરો કે જે બળ છે હવે તમે તમારા રૂમમાં કોઈ એક ખૂણા ઉપરથી વસ્તુને ઘસેડીને બીજી જગ્યાએ લઈ જાઓ પાછી એ જ ખૂણામાં પાછી લાવો તો તમે કાર્ય તો કંઈ કર્યું હશે ને અહીંયા શું કહે છે થયેલ કાર્ય શૂન્ય હોય છે તો ઘર્ષણ વિરુદ્ધ કાર્ય ત્યાં ખર્ચાઈ જાય છે જ્યારે સરક્ષી ક્ષેત્ર હોય તો એવી પરિસ્થિતિમાં પદાર્થને એક હાઈટ ઉપરથી બીજી હાઈટ લઈ જઈએ અને પછી પાછો ત્યાં લાવી દઈએ તો થયેલું કાર્ય શૂન્ય થઈ જાય છે તો સંરક્ષી બળોના કિસ્સામાં સાચું છે અસંરક્ષી બળોના કિસ્સામાં આપેલું વિધાન ખોટું છે બરાબર એટલે આ આ રીતે કહેવામાં આવે દરેક પ્રકારના બળ માટે તો આ વિધાન ખોટું કહેવાય છેલ્લો પ્રશ્ન છે અસિદિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે તો મિત્રો આની અંદર આ વિધાન સત્ય છે કારણ કે અસિધિસ્થાપક અથડામણ હોય ત્યારે ડેલ્ટા કે ગ્રેટર દેન ઝીરો મળે છે ડેલ્ટા કે ગ્રેટર દેન ઝીરો આપણે સાબિત કરીને લાયા હતા આ વસ્તુ કે અસિદ્ધિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જા કોઈ બીજા ફોર્મમાં રૂપાંતરિત થતી હોય છે તો ડેલ્ટા કે ગ્રેટર દેન ઝીરો હોય છે તો આપેલ વિધાન અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ કરતા ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે સાચું છે આઠમા નંબરના પ્રશ્નની વાત કરીએ ધ્યાનપૂર્વક કારણ આપીને સમજાવો બે બિલિયડ બોલની સિરીઝ આવક અથડામણના ટૂંકા ગાળા દરમિયાન કોષમાં લખેલું છે એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન સમજો કે આ એક દડો અહીંયા છે આ દડો અહીંયા છે આ બંને હાલ છૂટા છે પણ અથડામણ થાય એ પરિસ્થિતિ આ રીતે વિચારો કે અથડાય છે તો જ્યારે સંપર્કમાં હોય એ દરમિયાનની વાત કરે છે શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે તો સંપર્કની પરિસ્થિતિમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી હા અથડામણ પછીની ઊર્જા અને અથડામણ પહેલાંની ગતિ ઉર્જા સરખી મળે છે પણ જ્યારે સંપર્કમાં હોય ત્યારે આ ગતિ ઊર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામેલી જોવા મળે છે બરાબર એટલે જવાબ આવશે ના આ કિસ્સામાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી કારણ કે સ્થિતિસ્થાપક અથડામણમાં જ્યારે બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે ચલો શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેની રેખી વેગમાનનું સંરક્ષણ થાય છે તો મિત્રો રેખી વેગમાનનું સંરક્ષણ હંમેશા થશે એટલે અહીંયા જવાબ આવશે હા હા વેગમાનના સંરક્ષણના નિયમ પરથી કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે વ્યક્તિગત અથડામણ વ્યક્તિગત તમે વિચારો તો નહીં થાય દરેકે દરેક બિલેટ બોર્ડ માટે પણ આખા તંત્ર માટે વિચારીશું તો થશે કુલ પેકમારનું સંરક્ષણ થાય છે ત્યાર પછી અસિરીસાપ અથડામણ માટે એ અને બીના જવાબ શું હશે તો ચલો એની અંદર જે પ્રશ્ન પૂછેલો છે એ જવાબ કોઈ રીતે બદલાશે નહીં બીના નંબરના પ્રશ્નોનો જે જવાબ છે એ પણ નહીં બદલાય પણ જો અથડામણ બાદનો વિચાર કરવામાં આવે તો અથડામણ બાદ જે ગતિ ઉર્જાનું સંરક્ષણ સાપ અથડામણમાં મળતું હતું એ હવે સાપ અથડામણ લેવામાં આવશે અહીંયા તો એ આપણને મળશે નહીં એટલે આ જે જવાબ છે અથડામણ બાદનો પહેલાં પ્રશ્નનો એ બદલાઈ જશે બીજા પ્રશ્નના જવાબમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં બરાબર એટલે એ થોડુંક ચેન્જ થશે અથડામણ પછી પણ પર્ટિક્યુલર કિસ્સા માટે એ અને બીની જે સ્થિતિ છે એ બદલાતી નથી એના પછી ડી નંબરના પ્રશ્નમાં પૂછેલું છે જો બે બિલિયડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સિદ્ધિસ્થાપક કે અસ્થિસ્ાપક બરાબર તો ભલે આધાર રાખતી હોય અથડામણ કેવી ગણાશે સિદ્ધિસાપક આપણા માટે મહત્વનું છે ગતિ ઉર્જા જે છે એનું સંરક્ષણ થવું બરાબર તો અહીંયા આપણને કહેલું છે કે આ અથડામણ સિદ્ધિસ્ાપક છે કારણ કે આ કિસ્સામાં બળે સંરક્ષી પ્રકારનું છે બળના કિસ્સામાં અથડામણ સિદ્ધિસ્ાપક મળી શકે છે માટે